ऐका की हुजूर समय एक साथ काम करेल एवा कर्मचारी जे 20 वर्ष बाद आज जे भेगा थया त्यारे उमंग उत्साह ने उल्लास नो माहौल बन सकाय छे। दरेक कर्मचारी पोताना सहयोगी कर्मचारी साथे खबर अंतर पूछी अने ए समय वागोड़ी रह्या छे के जेओ 20 वर्ष पहेला बे दायका पहेला जेओ काम करता हता अने सुख सुखनी वातो साथे विमल कंपनी मां तेमनी श्रेष्ठ कामगीरी जेओ बजावी चुक्या हता आजे जारे 20 वर्ष बाद भीम यंत्री के तेने जे भेगा थया छे ત્યારે દરેકના ઉત્સાહ સમાપ્ત થયો અને તેઓ દરેકના ખબર અંતર પછી અને એકબીજાની એ વાતોને વાગોડી રહ્યા છે કે જે એમની માટે ઇતિહાસ બની ચૂકી છે। આવા જ કેટલા કર્મચારી જીવનના છે તેઓને જ આપણે પૂછીશું શું એ યાદો હતી, એ અતીતની યાદો અને આજે સાંપ્રત સમયમાં શું એ કઈ સ્થિતિમાં રહી રહ્યા છે, શું કહેશો? 20 વર્ષ પહેલાં કામ કરતા હતા એ વખતનો અનુભવ અને અત્યારે જ્યારે 20 વર્ષ ભેગા થયા છે ત્યારે કેવી લાગણી? 20 વર્ષ પહેલાં અમે બધા એક ડાળના પંખી બધા છૂટા છે, પણ અઢી દાયકા સુધી જે અમે સાથે રહ્યા એક પરિવારની રીતે અને ત્યાર પછીથી લોકો છૂટા છૂટા કરતા પણ એકબીજાની મુસીબતોને જાણવા ખૂબ રહેતા આ એકત્રિત થયા અને ઉંમર પણ એ પ્રમાણે વધવા માંડી। અત્યારે બધા 65-70 આસપાસ એ લોકોને શારીરિક, માનસિક, આર્થિક અથવા એમની તબિયતનો કંઈ પણ પ્રોબ્લેમ આવે, પરિવારમાં કંઈ પણ પ્રોબ્લેમ હોય તો એકબીજા જાણી શકે, કારણ એનો સમય એવો કે એક જ પરિવારમાં કોરોના કાળમાં ઘરમાં 3-3 વર્ષ સુધી રહ્યા બાદ પુત્ર કે પિતા, પતિ કે પત્ની એકબીજાના દિલની વાત બીજાને કહી શકતા નથી, આ મિત્રો મિત્રો કહી શકે અને એના કારણે આ બધા મિત્રોને એકત્રિત કર્યા, 111 પરિવાર આજે એકત્રિત થયા છે અને એ લોકો એ ઉત્સાહથી આનંદથી આજે અવસરને છે ને ઉત્સવ બનાવ્યો છે અને એના કારણે એ લોકો એકબીજાની નજીક આવ્યા છે અને એ લોકો એકબીજાની સાથે હળવાશથી વાત કરે છે, પોતાના દિલના દુઃખની વાત કરે છે અને ચહેરા પર જાણે કોઈ વિટામિન લઈને ઊભા થયા હોય એવો આનંદ જોવા મળે છે। કામનું એ કામણ કે જે આજે પણ તમને એ સ્પેશિયલ લાગે છે 100% વધ્યું છે, કારણ કે અમે જે વખતે ત્યાં રિલાયન્સમાં કામ કરતા હતા એ વખતે અમે બધા યંગલડ હતા અને ઘણા બધા અમાના અનમેરીડ હતા અને ત્યાં આગળ કંપનીની રિક્વાયરમેન્ટ પ્રમાણે 12-12 કલાક કામ કરતા હતા બધા, છતાં કોઈના મોઢા ઉપર થાક એ વખતે વર્તાતો નહોતો, પણ અત્યારે જ્યારે 60 વર્ષે બધાને જોઈએ છે તો દરેકના મોઢા પર થાક છે, પણ અત્યારે આ જે ભેગા થયા છે એ એવો ઉત્સાહ છે કે બધા એકબીજાને મળે છે, પોતાની દુઃખની વાતો કરે છે, કોના કોના પરિવારમાં કોણ છે, કોણ કેવી રીતે સેટલ થયું છે, કોણ ક્યાં રહે છે અને આપણે આ બધાને ભેગા કરીને એવો એક ડેટા બનાવીએ છીએ કે જેને લીધે એ દરેક વ્યક્તિને અમે વોટ્સએપ ઉપર અમે લિંક પ્રમાણે સબમિટ કરીશું અને દરેક વ્યક્તિ એ જોશે કે ભાઈ મારી આજુબાજુમાં કોણ રહે છે, મારા એરિયામાં કોણ રહે છે, કે એ લોકો પછી એમનું પોતાનું ગ્રુપ બનાવી શકે, પ્લસ એ લોકોની કોઈ બી માદગી છે કે બીજા કોઈ બી એવો કોઈ પ્રસંગ આવે તો એ લોકો અમે તો દૂર કદાચ રહેતા હોઈશું પણ એ લોકો જલ્દી જઈને ઊભા રહી શકે, એટલા માટે આ એક અમે પ્રયત્ન કર્યો છે। મને ઘણો બધો આનંદ થયો છે આ લોકોને જોઈને, કારણ કે હું તો ટાઈમ ઓફિસમાં છું અને હું 99% બધાને જ ઓળખું છું, નામથી કદાચ 53 જણને તે ઓળખતો, બાકી હું લગભગ બધાને નામથી ઓળખું છું। આજનો દિવસ એ અમારા માટે અદ્ભુત લાગણી અને અનુભૂતિનો દિવસ છે, લગભગ 20-25 વર્ષ પછી મોટા ભાગના એકબીજા સાથે મળીએ છીએ અને આ જ્યારે આનું આયોજન થઈ ગયું હતું બધા જ ને એક એવી ઈચ્છા હતી કે ક્યારે આજની 26મી તારીખ આવે અને અમે બધા ભેગા થઈએ અને ઘણા બધા ચહેરાઓ જોએ ઓળખાય નહીં, પછી નામ ને વાગોળીએ બધું તારે ખ્યાલ આવ્યો, એટલે કે આજનો દિવસ ખરો અને હું તો પોતે કલાકાર છું, એ વખતે હું એઝ એ પ્રોફેસર સિંગર પરફોર્મ કરતો હતો તો આજે એમણે મને કહ્યું કે કંઈક થોડી કલા બતાવો તો મેં તો ઘણા બધા શો કર્યા, પણ મારા માટે આજનો દિવસ એક અલૌકિક હતો, કારણ કે જેની સાથે મેં 20-20 વર્ષ ગુજાર્યા છે એની સાથે મેં મારી નાનકડી કલા પરફોર્મ કરી
અને અમે આજે એવું ફીલ કર્યું કે એકબીજાને સપોર્ટ કરી છે કે આપણે હવે અવારનવાર કુટુંબ સાથે મળતા રહીશું. સાંપ્રત કર્મમાં કહેવાય છે એકતા એ મજબૂત વાતું છે અને આજે તો તમામ કર્મચારીઓ જે નિવૃત્ત થયેલા બે દાયકા બાદ જ્યારે ફરી ભેગા થયા છે ત્યારે એ જીવંત તસવીરો આપણી નજરમાં સામે છે. પ્રસંગ જે રીતે ઉજવાયેલો છે અને કાર્યક્રમનું જે આયોજન કર્યું કલ્પેશે એમાં ઘણું બધું કહી દીધું કલ્પેશે, એટલે વિશેષ કહેવા જેવું તો નથી રહેતું. પણ આનંદની જે અનુભૂતિ થઈ રહી છે આ કાર્યક્રમથી એ એક અલૌકિક છે. કારણ કે આ સમયની અંદર કોરોના કાળ પછી અને આ ઉંમરની અંદર આટલા મિત્રો મળે આટલા વર્ષો પછી, તો એનો જે આનંદ હોય છે એ અકલ્પનીય હોય છે. અને કંઈ વિશેષ શું કહું કે આવા બસ પ્રોગ્રામ થતા રહે મિત્રો મળતા રહીએ. અને હા, એક આની સૌથી મહત્ત્વની બાબત એ છે કે ભવિષ્યમાં માની લો કે આ પ્રોગ્રામ થયો ના થયો તો આજે મારા ઘરે કોઈ પ્રોબ્લેમ થયો તો મારો મિત્ર ગમે તેટલો સારો હોય ગમે તે હોય પણ મારી વાઇફને ના ઓળખતી હોય કે એવી વાઇફ મને ના ઓળખતી હોય કે મારી વાઇફને ના ઓળખતી હોય તો અહીંયા આ પ્રોગ્રામમાં મળ્યા હોય તો એકબીજાને મળી શકે અને ટચ થાય ક્લોઝ આવે તો ભવિષ્યમાં પોતાની સમસ્યા પોતાના મરદની ગેરહાજરીમાં પણ કહેતા એને સંકોચ ના થાય કે એને કોઈ ડર ના રહે અને એને ખ્યાલ આવી જાય કે મારો આની સાથે વાત કરીશ તો મારી સમસ્યા ઊભી છે એ પ્રોબ્લેમ સોલ્વ થઈ શકે છે. એટલે આ મુદ્દે મને બહુ જ ગમે છે. આ મોટો છે અમારા કાર્યક્રમનો ફેર. શું કહેશો, એ વાદળોની ગર્જના જીવના કલાકાર વડા કરતા કે જેને વરસાદ પણ ખૂબ પુરાવતો હોય તમારા અધિનિયમને માન્યતા આપવા માટે. આમાં એવું છે કે જ્યારે ગુજરાતમાં અને અમદાવાદમાં બિલોનો જ્યારે ધબધબો હતો ત્યારે અમે લોકો રિલાયન્સના વિમલના એક મજૂરમાંથી કર્મચારી બનીને એડમિનિસ્ટ્રેશન વિભાગમાં કામ કરવું અને જે અમારા શ્રેષ્ઠીઓ હતા રમણીકભાઈ ધીરુભાઈ અને જે મુકેશ અને અનિલને જેણે ભણાવ્યા છે એ ગુરુ અમારા અમને લોકોને આશીર્વાદ મળેલા છે. સુશીલ કોઠારીના આશીર્વાદ મળ્યા છે. આ બધી શક્તિ અને આશીર્વાદ બોલવાની કળા પણ એણે જ આપી છે. અને એક પરિવારની ભાવનાથી આજે પણ અમે અમારા કર્મચારીઓને મળી અને મને ભેટી પડે છે. મને પણ એટલો જ આનંદ થાય છે કે હું કર્મચારીમાંથી એક મજૂરમાંથી એડમિનિસ્ટ્રેશન સુધી પહોંચ્યો અને જે આટલી મને હાઇટ મળી છે. આજે પણ નિવૃત્તિના કાળે હું કામ કરી રહ્યો છું એ શક્તિ મને પરિવારની ભાવના જ બતાવે છે, મારા મિત્રોની જ બતાવે છે. આ કલ્પેશ તો મારો જુનિયર છે પણ એ જુનિયર કેટલું સરસ મજાનું કામ કરી શકે, આ છોકરાઓ કેવું સરસ કામ કરે છે. દીપક સિવાય મારો કોઈ સિનિયર નથી, આ છોકરાઓ કામ કર્યા છે. કલાના ક્ષેત્રોમાં બધા નામાંકિત છે, રાજેન્દ્ર શાસ્ત્રી મુકેશ અને અમારા ભાસ્કરભાઈ આટલા સ્ટેજ ઉપર હોવા છતાં પણ એક સાથે પરિવારની ભાવનાથી અમે લોકોએ એક ભેગા થવાનો પ્રયત્ન કર્યો છે. અને સ્વખર છે અમારી રીતે અમે લોકો સાથે ભોજન લઈશું, એકબીજાના પરિવારની ઓળખે એ જ અમારી ભાવના છે. બાકી અમે લોકોએ જિંદગીમાં બહુ બધું મેળવ્યું છે, અમારા છોકરાઓ પણ આગળ છે અને એ ચાલુ ને ચાલુ એવી રીતે રહે બસ એ જ અમારી મહત્વાકાંક્ષા છે, શુભેચ્છા છે. ખૂબ ખૂબ એમાં અમારી ટીમ અમારી આ ગાંધીજીના ભાગે અમારો કોઈ પદાધિકારી નથી, કોઈ અમારો પ્રમુખ નથી. હું જ પડદા લગાવું, મુકેશ પડદા લગાવે, ભાસ્કર પડદા લગાવે, સૌનું કામ કોઈ ચિંધે. અમે ચા પણ મને આ છોકરાઓએ પીવડાવી એટલે મને તો અચંબો થઈ ગયો કે આ મને ઓળખતો નથી ને ચા પીવડાવે. બસ આ જ ભાવના અમારી પરિવારની ભાવના, અમારા સુશીલભાઈની ભાવના આ જ હતી, રિલાયન્સની ભાવના વિમલની ભાવના આજે પણ એ જ ટકી રહી છે, એ જ દબદબો છે. નમસ્કાર, ધન્યવાદ. અવિસ્મરણીય બનેલા વિમલ કંપનીના જૂના કર્મચારીઓની આજે જે બેઠક મળી તેમાં અનેક સ્વજનો જોવામાં આવ્યા, અનેક લોકોએ પોતાના ભૂતકાળને જે ભવ્ય રીતે વાગોળ્યો હતો તેનો આજે જ્યારે જગ્યા ઉપર જ્યારે ભેગા થયા ત્યારે દિલોમાં ખુશીનો કોઈ આનંદની સીમા નથી. સૌ કોઈ ઉત્સાહિત હતા અને એ અતિથની વાતો યાદ કરતા હતા કે જેઓ એમના સુવર્ણકાળમાં એમના સોનેરી અક્ષરે જ્યારે ઇતિહાસમાં એમના જીવનમાં અંકિત થઈ અને જ્યારે બે દાયકા બાદ ફરી ભેગા થયા ત્યારે સ્વાભાવિક છે કે ઉત્સાહ સમાતો નહોતો. અને જ્યારે 20-20 દિવસથી અમદાવાદ સહિત આસપાસના વિસ્તારોમાં વરસાદ પણ નહોતો વરસતો અને જ્યારે વરસાદ પણ આજે એમની સાક્ષી પુરાવતો હોય મેઘ ગર્જના સાથે જ્યારે વીજળીના કડાકા ભડાકા હતા ત્યારે વરસાદ પણ વરસી રહ્યો હતો ત્યારે જાણે કે એમનામાં સૂર પુરાવતો હોય તેમના રી ઇન્જિનને માન્યતા આપવાનો
તેઓ ભાસ કઈક આજે અલગ બની આવ્યો હતો. કેમેરામેન દીપક પંચાલ સાથે હર્ષદ પટેલ, પંચાયત ટીવી, અમદાવાદ. વિહોણાને આવાસ, વિકાસ સાથે જનસેવાનો મક્કમ નિર્ધાર. આપણું અમદાવાદ. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વિકાસને અવરોધતી ઝૂંપડપટ્ટી દૂર થાય, અમદાવાદની પ્રગતિ વધુ તેજ થાય તે હેતુને ધ્યાને રાખી અભૂતપૂર્વ નિર્ણય લેવામાં આવ્યો. એએમસી સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી હિતેશભાઈ બારોટ દ્વારા જનસેવા અને વિકાસ બંને સિદ્ધ થાય તે માટે ઝૂંપડપટ્ટીની જગ્યાએ ઘર મળી રહે, તેઓના રહેવાની વૈકલ્પિક વ્યવસ્થા ત્વરિત ઊભી કરી શકાય તે અનુસંધાને નિર્ણય લેવામાં આવ્યો. એએમસીના હદ વિસ્તારમાં ટીપી સ્કીમ અંતર્ગત મળતા પ્લોટ પૈકી ગરીબ આવાસ યોજનાના પ્લોટમાં મકાનો બનાવવામાં આવે છે. 28 ચોરસ મીટરના આ મકાનો વિવિધ સુવિધાથી પરિપૂર્ણ હોય છે. શહેરના જુદા જુદા વિસ્તારોમાં 23,000થી વધુ આવાસોનું નિર્માણ થઈ રહ્યું છે, તેમજ નવા મકાનોની નિર્માણ પ્રક્રિયા પણ ચાલુ છે. પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત નવ નિર્માણ પામનાર અને જેનો ડ્રો નથી થયો તેવી આવાસ યોજનામાં 10%થી 20% સુધીના આવાસોને ઝૂંપડપટ્ટી વિસ્તારના નાગરિકો માટે ખાલી રાખવામાં આવશે, જેથી તેઓની સ્થળાંતરની પ્રક્રિયામાં અગવડતા નહીં ઉદ્ભવે, વિકાસની ગતિમાં ઝૂંપડાને કારણે અડચણો ઊભી નહીં થાય, તેમજ કાર્યમાં થતા વિલંબને કારણે વધતા ખર્ચને પણ અટકાવી શકાય. ઘરના ઘર સાથે વિકાસનો નિર્ધાર કરતું અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન.